નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદીએ જાહેર કર્યો પંચોતેર રૂપિયાનો સિક્કો પીએમ મોદીએ શનિવારે દિલ્હીના કરીયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં વાર્ષિક એનસીસી રેલીમાં સામેલ થયા હતા એનસીસી આ વર્ષે પોતાની સ્થાપનાનું પંચોતેરમું વર્ષ મનાવી રહ્યું છે આ રેલીમાં ઓગણીસ દેશના એકસો છન્નું અધિકારી અને કેડેટ ભાગ લઈ રહ્યા છે આ દરમિયાન પીએમ મોદીએ એનસીસીના પંચોતેર સફળ વર્ષોના ઉપલક્ષ્યમાં પંચોતેર રૂપિયાનો એક સ્મારક સિક્કો જાહેર કર્યો છે પીએમને ગાર્ડ ઓફ ઓનર અપાયો છે પીએમે કહ્યું છે કે એનસીસી યુવા પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યો સાથે જોડે છે અન્ય સમાચારની વાત કરીએ તો ચીન સાથે બે હજાર પચીસમાં થશે ભયંકર યુદ્ધ ચીન અને અમેરિકા વચ્ચે બે વર્ષ બાદ ભયંકર યુદ્ધ થઈ શકે છે અમેરિકાના વાયુસેનાના જનરલે આ અંગે મોટો દાવો કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને મેમો મોકલ્યો છે તેમના આ દાવા બાદ તમામ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે ઉચ્ચ અધિકારીએ મેમોમાં કહ્યું છે કે બે હજાર પચીસમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે તેની સંભાવનાઓ વધતી જઈ રહી છે તેમણે સેનાઓના અધિકારીઓને યુદ્ધને લઈને તૈયારીઓ કરવા માટે સતર્ક કર્યા છે અન્ય સમાચારની વાત કરીએ તો ગામમાં પચીસ શ્વાનને મારી રખાયા છે ગીર સોમનાથમાં અજોઠા ગામમાં યુવાનો દ્વારા ઠેર ઠેર પચીસ જેટલા શ્વાન અને ગલુડિયાઓના કથિત એટલે આમ કરાયા હોવાની વિગતો બહાર આવી છે જે મામલાને લઈને હવે એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં માગ કરાઈ હતી ધારાસભ્ય ભગવાન બરાડે જણાવ્યું હતું કે પચીસ તો નહીં પણ એક પણ કૂતરો કે બચ્ચું અહીં મૃત્યુ પામ્યું નથી અને અમારો સમાજ જીવ દવાનામાં માને છે જેથી આ વસ્તુ સદંતર જૂઠી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે